हेलो विद्यार्थी मित्रों, नमस्ते। बधा मजा में छो ने? चलो आज आप भणीशू पाठ त्रण मेहनतनो रोटलो बोधकथा। तेमना लेखक छे पन्नालाल पटेल। आ पाठना आपणे प्रश्न जवाबो भणीशू। तो चलो सौथी पहेलो प्रश्न छे, नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी तेना क्रम अक्षर बॉक्समां लखो। तेमां पहेलो प्रश्न, पाठमां क्या नगरनी वात करवामां आवी छे? तो एमां ऑप्शन आपेला छे, ए मथुरा, बी काशी, सी द्वारका, डी गोकुळ। तो तेनो जवाब आवशे बी काशी। ત્યારબાદ બીજો, સાધુએ મોચીને શું સીવી આપવાનું કહ્યું છે? તો તેના ઓપ્શન છે, એ કપડાં, બી થેલી, સી પગરખા, ડી પાકીટ। તો તેનો જવાબ આવશે સી પગરખા। ત્યારબાદ ત્રીજું, મોચીએ પગરખા સીવવાના કેટલા રૂપિયા કહ્યા? તેના ઓપ્શન છે, એક રૂપિયો, બી દોઢ રૂપિયો, સી બે રૂપિયા, ડી અઢી રૂપિયા। તો તેનો જવાબ આવશે બી દોઢ રૂપિયો। ત્યારબાદ સાધુએ મોચીને પગરખાના કેટલા રૂપિયા આપ્યા? તો તેના ઓપ્શનો છે, એ એક રૂપિયો, બી બે રૂપિયા, સી દોઢ રૂપિયો, ડી અઢી રૂપિયા। તો તેનો જવાબ આવશે બી બે રૂપિયા। બરાબર। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, મોચી કેટલા મહિનાના અંતે નવા ઓજારો વસાવી શક્યો? તેના ઓપ્શન છે, એ નવ મહિના, બી દસ મહિના, સી અગિયાર મહિના, ડી બાર મહિના। તો તેનો જવાબ છે ડી બાર મહિના। પ્રશ્ન છઠ્ઠો, સાધુ પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતા હતા? એ ભિક્ષા માંગીને, બી મજૂરી કરીને, સી છોકરા ભણાવીને, ડી પ્રવચનો આપીને। તો તેનો જવાબ થાય છે, એ ભિક્ષા માંગીને। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો તેનો જવાબ છે, મોચી ભગત સ્વભાવે સંતોષી અને પ્રામાણિક હતા। ત્યારબાદ પ્રશ્ન બીજો, મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો તેનો જવાબ છે, મોચી ભગત નવા ઓજાર બાર મહિને વસાવી શક્યા। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો તેનો જવાબ છે, છેલ્લે મોચી ભગત સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, મોચીને ક્યારે દુઃખ થયું? તેનો જવાબ છે, પોતાના બધા ઓજારો સોનાના બની ગયેલા જોઈને મોચીને દુઃખ થયું। ત્યારબાદ પાંચમું, મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? એનો જવાબ છે, મોચીને બાર મહિના પછી નવા ઓજારો મળ્યા। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મોચી સ્વભાવ અને વ્યવહારમાં કેવો હતો? તો તેનો જવાબ છે, મોચી સ્વભાવ અને વ્યવહારમાં સંતોષી અને પ્રામાણિક હતો। હવે પ્રશ્ન સાત, સાધુ મોચી પાસે શું ખરીદવા માટે આવ્યો? તેનો જવાબ છે, સાધુ મોચી પાસે પોતાના પગના પગરખા ખરીદવા માટે આવ્યો। ત્યાર પછી આઠમું, મોચીને પગરખાની કિંમત કેટલા રૂપિયા જણાવી? તેનો જવાબ છે, મોચીએ પગરખાની કિંમત દોઢ રૂપિયો જણાવી। ત્યારબાદ નવમો પ્રશ્ન, સાધુ મોચી પર ક્યારે ખુશ થયા? તેનો જવાબ છે, જ્યારે મોચીએ સાધુને વાયદા પ્રમાણે પગરખા સીવીને આપી દીધા ત્યારે સાધુ મોચી પર ખુશ થયો। સાધુએ મોચી પાસે શાની ભિક્ષા માંગી? સાધુએ મોચી પાસે મુઠ્ઠી ચણાના પૈસાની ભિક્ષા માંગી। હવે પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો। તો પહેલો પ્રશ્ન, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તેનો જવાબ છે, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો। હવે પ્રશ્ન બે, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો? તેનો જવાબ છે, મોચીની પ્રામાણિકતાથી
खुश थईने साधुए पोतानी पासे रहेल पारसमणि मोचीना ओझारोने घसीने तेना बधा ओझारो सोनाना बनावी दीधा। मोचीनी प्रामाणिकतानो साधुए आ रीते बदलो वाळ्यो। ત્યારબાદ પ્રશ્ન ત્રણ, પોતાના ઓઝારો સોનાના બની ગયેલા જોઈને મોચીએ શું વિચાર્યું? તો તેનો જવાબ છે, પોતાના ઓઝારો સોનાના બની ગયેલા જોઈને મોચીએ વિચાર્યું કે હવે હું આ સોનાના ઓઝારોથી કેવી રીતે કામ કરીશ। ત્યારબાદ ચોથું, સોનાના ઓઝારો ન સ્વીકારવા પાછળ મોચીએ સાધુને કયું કારણ જણાવ્યું? એનો જવાબ છે, સોનાના ઓઝારો ન સ્વીકારવાનું કારણ જણાવતા મોચીએ સાધુને કહ્યું કે એ સોનું એણે પોતાની જાત મહેનતથી નથી મેળવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું આ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેજો અને પાકું કરી લેજો। આગળ હવે આવતા તાસમાં